विनीत दवे नामनी व्यक्ति के जो अहीं जूनागढ़ में फेमिली कोर्ट में ड्राइवर तरीके नौकरी करे छे, परंतु तेमना विरुद्ध केटलीक नामदार कोर्ट में तपास चाली रही है, एना कारणे ते कोर्ट में हाल गैरहजर छे। ए दरमियान लोकल क्राइम ब्रांच ने एक माहिती मळेली के पुलिस नू ओळख आपी ने एक व्यक्ति अहीं बार आंटा मारतो होय एवी हकीकतना आधारे गई काले एमजी रोड पर आ विनीत दवे ने क्राइम ब्रांचे लावामां आवेल। एमनी वधु पूछपरछ करता हकीकत जाणवा मळेल के ते केटलाक समयथी कोर्टमां गैरहजर छे, परंतु पोलीसनुं डुप्लिकेट कार्ड जे होय ए कार्डमां डीवायएसपीनो रेन्क होद्दो बनावी अने पोते पोतानी ओळख पोलीस तरीके आपी अने अलग अलग लोकोने नोकरी आपवाना बहाने એમણે છેતરપિંડી કરેલ હોવાની હકીકતની કબૂલાત કરેલ છે। આ મૂળ વતની અમદાવાદ જિલ્લાનો આ વતની છે આરોપી। હાલમાં તે પોતાના ફેમિલી સાથે વડોદરા શહેરમાં તે રહે છે અને આ મૂળ વિનીત બંસીલાલ તે અમદાવાદના ગોવિંદ એપાર્ટમેન્ટ મણિનગર ખાતે એમના ફેમિલી સાથે પણ રહે છે। આમની પાસેથી જે વિગતો હાલ પોલીસે કબજે કરી છે એ પૈકી ખાસ એમને બનાવટી એવું ડીવાયએસપીનું જે ઓળખ કાર્ડ છે એ પણ મળેલ છે। સાથે સાથે એમના પોતાના પુરાવા અને ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે હોવાનું પણ એમના જે ઓળખ કાર્ડ છે અને સિવિલ પ્રિન્સિપલ જજનું એક ડુપ્લિકેટ કાર્ડ એક કોપી ફોટોકોપી કલર પ્રિન્ટ કાઢીને પણ પોતાની સાથે રાખેલ હોવાનું આ પંચનામામાં એમની પાસેથી કબજે કરેલું છે। વધુ પૂછપરછ કરતા આરોપીએ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના લગભગ 17 જેટલા યુવાનોને એમણે નોકરી આપવાના બહાને કોઈને કોઈની પાસેથી પૈસાની છેતરપિંડી કરેલી છે। કુલ જોઈએ તો અલગ અલગ લોકો પાસેથી લગભગ 2 કરોડથી પણ વધારે એમણે આ રીતે નોકરી આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવ્યા છે। આ ખાસ કરીને આ જે ઘટના છે એ ઘટના બાબતે મારે આપ સૌના માધ્યમથી જણાવવાનું છે કે ક્યારેય પણ આવા કોઈ ઇસમો નોકરીના બહાને અથવા નોકરી આપવાના બહાને લાલચમાં લાવીને કોઈ પણ યુવાન કે મા બાપને જ્યારે આવી લાલચ આપતા હોય છે ત્યારે એમણે ખાસ એલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે આવી કોઈ પણ પ્રકારની નોકરી વ્યક્તિગત રીતે કોઈ આપી શકતું નથી। આખી વ્યવસ્થા તંત્ર હોય છે, એના માટે એની પરીક્ષા હોય છે, એના ફોર્મ જાહેરાત આવે છે, એના ફોર્મ ભરાય, એની પરીક્ષા લેવાય અને ત્યારબાદ સમગ્ર પ્રક્રિયાને અંતે સરકારમાંથી એમને નિમણૂક થતી હોય છે। એટલે આવા લેભાવુ તત્વોથી કોઈ યુવાનો કે એમના માતા પિતાઓ એમને શોર્ટકટમાં ન પડે એવી હું જિલ્લા પોલીસ વતી અપીલ કરું છું। ખાસ કરીને કેટલા સમયથી આવું સંજો કરતો હતો સર નકલી અને ત્યારે નિયંત્રણ વિશેષથી કરી દીધી। પ્રાથમિક રીતે જે માહિતી એમની પૂછપરછમાં છે 2018થી કોર્ટમાં ડ્રાઈવર તરીકે એમની નોકરી છે એ મળેલી હતી। ત્યારબાદ એમને અહીંયા જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે એમણે જે કંઈ એમના કાર્યોને કારણે એમના વિરુદ્ધની ઇન્કવાયરી પણ નામદાર કોર્ટમાં જે તે વખતે ચાલુ હતી એ દરમિયાન એ અહીંથી ગેરહાજર પડેલો અને બહાર અમદાવાદ રહેવા જતો રહેલો અને ત્યાર પછીથી લગભગ 1-1.5 વર્ષના આ ગાળામાં ખાસ કરીને એમણે પોતે બહુ મોટા ઓફિસર છે અથવા તો કોઈ અલગ અલગ કોર્ટ કે અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એમના સંપર્કો છે અને ખૂબ નજીક છે, આવી વાતોમાં આ યુવાનોને અને એમના માતા પિતાને લાવી અને પોતે એમને અચૂક નોકરી અપાવી દેશે આવી એક ખાતરી આપી અને લોકો સાથે છેતરપિંડી કરતો હાલ સુધી જે માહિતી મળી છે એમાં ખાસ આ પ્રકારે નથી, પણ હજુ આરોપીની જે કસ્ટડી છે એ ડિવિઝન પીઆઈસી તપાસ કરી રહ્યા છે, તો આ પ્રકારે આ દિશામાં પણ વધુ તપાસ કરવામાં આવશે। એમાં ખાસ કરીને કોઈ જે કંઈ આઈ કાર્ડ હાલ ઉપલબ્ધ થયા છે એમાં કોઈ કોન્સ્ટેબલના અમારા સ્ટાફના એમણે પોતા કોઈ પાસેથી અથવા લીધા હોય અથવા ક્યાંકથી પાડી લીધા હોય અને એમાં ને એમાં એમને ડીવાયએસપીનો રેન્ક એડિટ કરી અને આ પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું હાલ પ્રાથમિક રીતે મળેલ છે। હાલ સુધી અને કંઈ ધ્યાનમાં આવેલું નથી।
હાલ જે છે ફરિયાદી જે સરકાર તરફે જે ગુનો દાખલ કરેલો છે એમના વિરુદ્ધ બોગસ ડોક્યુમેન્ટ બનાવવાથી માંડી અને છેતરપિંડીની કલમો લગાડેલી છે. વધુ તપાસ હાલ ચાલી રહી છે. એમણે પોતે પણ જે કબૂલાત કરી છે કે ક્યાંથી કેવી રીતે એ ઓપરેટ કરતો હતો. દાખલા તરીકે કેટલાક ફરિયાદીઓ છે એ ગોંડલ કોર્ટમાં એ પોતે જતો હતો, ત્યાં કોઈ અન્ય વ્યક્તિને સંપર્ક કરીને એમને કહેતો હતો કે ભાઈ આવી કોઈ પણ નોકરીની જરૂરિયાત હોય તો મારો આ નંબર છે, મને કહેજો, હું એમને ચોક્કસ નોકરી અપાવી દઈશ. આવા પ્રકારે લોકોને વિશ્વાસમાં લઈ અને એમની સાથે છેતરપિંડી કરતો હતો. એમની પાસે પોતાના આઈકાર્ડ સિવાય આ ડુપ્લિકેટ આઈકાર્ડ છે એ પણ મળ્યું છે, અને એ જ્યાં નોકરી કરતો હતો એ જજ સાહેબનું એક કલર કોપી કાઢેલું કાર્ડ પણ એમની પાસેથી કબજે કરેલું છે. હાલ સુધી એવી કોઈ તપાસ નથી, પણ હજુ એમને અરેસ્ટ કર્યો છે અને આગળ વધુ તપાસ કરવામાં આવશે કે આ ઉપરાંત એમની સાથે કોઈ જોડાયેલા આરોપીઓ છે કે કેમ. એમણે બે એમના મોબાઈલમાંથી જે બે કોન્સ્ટેબલના બીજા અન્ય આઈકાર્ડ જે મળેલા છે એ પૈકી કોન્સ્ટેબલને ત્યાંથી પાટણ જિલ્લાના જે છે એ એવા બંને વ્યક્તિઓને બાબતે પોલીસે તપાસ ચાલુ કરી છે. એમાં એ ભોગ બનનાર છે કે આરોપી છે આ બાબતે વધુ પોલીસ છે એ તપાસ કરી રહી છે. ઓકે.